નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેષઠા મકવાણ આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતનું બંધારણ વન લાઇનર બંધારણના મોસ્ટ એમ્પી સાઠ પ્રશ્નો જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ બિનસચિવાલય ક્લાર્ક તલાટી વગેરે બધી પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી વિડીયો છે અને વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે તો જોઈએ વિડીયો આધુનિક યુગનું સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું છે કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે ભારતનું કયા કયા દેશોનું બંધારણ અલિખિત છે ઇંગ્લેન્ડ ઇઝરાયલ ન્યુઝીલેન્ડ એ બધા દેશોનું બંધારણ અલિખિત છે અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે સમવાય પ્રણાલીનું છે ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો સોરી સોળસો પંદર માં આને સુરત ખાતે સ્થાપવામાં આવી હતી ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રણાલીનું છે ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતા વોરન હેસ્ટિંગ્સ હતા ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક હતા ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી કલકત્તામાં કલકત્તા રેગ્યુલેટિંગ એક્ટ ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ઈસવીસન સત્તરસો ને તોતેર માં ભારતના સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા સર એલિઝા ઇમ્પે હતા પીટનો ધારો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ઈસવીસન સત્તરસો ને ચોર્યાસીમાં ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા હતા અઢારસોને તેંત્રીસ ચાર્ટર એક્ટ દ્વારા ક્યા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ ચાર્ટર કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌ નાની સંસદ કહેવાય હતી અઢારસો ને ત્રેપન ચાર્ટર એક્ટ દ્વારા સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસો અઢારસો ને ચોપનમાં ઈસ કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી મેકોલે સમિતિની કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી હતી અઢારસો ને તેત્રીસ ચાર્ટર એક્ટ દ્વારા મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી ઈસવીસન અઢારસો ને અઠાવનમાં અઢારસો સત્તાવનના વિપ્લવ બાદ જ્યારે તાજ હેઠળ ભારતનું શાસન ગયું ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીમાં માં ભારતના સૌ પ્રથમ કોણ હતા લોર્ડ કેનિંગ કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે એલન ઓક્ટિવિયન વ્યુમ એઓ વ્યૂમ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા વ્યુમેશચંદ્ર બેનર્જી હતા કયા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો ને બાણુના કાયદાથી ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે મિન્ટો એક્ટ ઓગણીસો નવ કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ હતી મિન્ટો એક્ટ ઓગણીસો ને નવથી વાયસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ ભારતીય સભ્ય કોણ હતા સત્યેન્દ્ર પ્રસાદ સેવા હતા મોર્લે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મોમ્સ અને મિન્ટો કોણ હતા લોર્ડ મોર્લે ભારત સચિવ અને લોર્ડ મિન્ટો એ વાઇસ હતા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા ઓગણીસો ઓગણીસમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ કોણ હતા મોન્ટેગ્યુ ભારત સચિવ હતા અને ચેમ્સફર્ડ એ વાઇસ હતા કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો મોન્ટેગ્યુ જેમ્સફોર્ડ એક્ટ ઓગણીસો થી ઓગણીસથી સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો મોન્ટેગ્યુ જેમ્સફોર્ડ એક્ટ ઓગણીસો ને ઓગણીસથી ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં ભારતમાં સૌ પ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ સૂચિમાં વહેંચવામાં આવ્યા હતા ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો લોર્ડ લીન લિથગો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ એ રજૂ કર્યો હતો ઈસવીસન ઓગણીસો ને માં રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી તો એ ચક્રવર્તી રાજગોપાલી દ્વારા રજૂ કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને માં વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી તો એ વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ માં કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા લોર્ડ પેન્થિક લોરેન્સ હતા કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના આધારે કરવામાં આવી હતી કેબિનેટ મિશન યોજના દ્વારા કરવામાં આવી હતી મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો સોળ ઓગસ્ટ ઓગણીસો દિવસને જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી હતી બે સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ કામચલાઉ સરકારના ગૃહ સૂચના અથવા માહિતી અને પ્રસારણ મંત્રી કોણ હતા વલ્લભભાઈ પટેલ હતા આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં નાણા મંત્રી કોણ હતા લિયાકત અલી ખાન એ નાણાં મંત્રી હતા આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલયો હતા તો એમની પાસે બંધારણ સભાના ઉપસભાપતિ વડાપ્રધાન રાષ્ટ્રમંડળ સંબંધ અને વિદેશ મંત્રી એ બધા હોદ્દા એમની પાસે હતા ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું માઉન્ટ બેટન યોજના એક જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બંને સ્વતંત્ર ડોમિનિયન બન્યા હતા ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા હતા પૂર્વી બંગાળ પશ્ચિમ બંગાળ અને આસામનો સિલહટ જિલ્લો એ પાકિસ્તાનના ભાગ બન્યા હતા સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ હતી ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ માં ભારતના બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત ચલાવવામાં આવતું હતું પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું હતું ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી લેબર પાર્ટીની સરકાર હતી કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની હતી ભારત શાસન અધિનિયમ દ્વારા ભારતની સ્વતંત્રતાના સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા હતા ક્લેમેટ એટલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હક્કો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ સોરી તેર થી નાબૂદ કરવામાં આવ્યા કયા એક્ટ થકી લોર્ડ ઓફ કંટ્રોલ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો થયો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો અઠાવનથી ભારતમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા ધારાની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી ઓગણીસો પાંત્રીસના ધારા હેઠળ વર્ષ સોળસો સિત્યાસીમાં ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની પાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી મદ્રાસમાં હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજે રોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે જોઈએ ટેસ્ટ પેલો પ્રશ્ન છે આધુનિક યુગનું સૌ પ્રથમ બંધારણ કયા દેશનું છે બીજો પ્રશ્ન છે વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે ત્રીજો પ્રશ્ન છે ભારતના સૌ પ્રથમ કોણ હતા અને ચોથો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે જો એ ના આવડે તો ફરીથી વ્યવસ્થિત વિડીયો જોઈ અને કમેન્ટ કરો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળ્યા નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો